વેલકમ બેક. રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી ગયા છે અને આજે 11મા દિવસે પણ તેની હડતાલ યથાવત છે. રાજ્યની સાથે કચ્છમાં પણ આરોગ્ય કર્મચારીની હડતાલની અસર જોવા મળી. સરહદી જિલ્લામાં આરોગ્યમાં મહકમ ઘટ વચ્ચે કર્મચારીઓની હડતાલના પગલે દર્દીઓને હાલાકી પડી રહી છે. જોઈએ આંગેનો એક અહેવાલ. સમગ્ર રાજ્યની સાથે સરહદી કચ્છમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓના હડતાલની અસર જોવા મળી છે. હડતાલના પગલે ભુજ નજીક આવેલા માધાપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 11 દિવસથી સગર્ભા માતાઓનું ધનુર જેવા ગંભીર રોગનું રસીકરણ તેમજ કરવામાં આવેલ વિવિધ લેબોરેટરી પરીક્ષણની કામગીરી ઠપ થયેલ છે. નાના બાળકો તેમજ સગર્ભા માતાઓનું રસીકરણ અટકી ગયું છે. આરોગ્ય કર્મચારીની હડતાલને લઈને ગામડાઓ તેમજ પીએસસી કેન્દ્રોમાં શિખાઉ સ્ટાફ દ્વારા આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. મેલેરિયાને 2022માં નાબૂદ કરવાની વાત થઈ રહી છે તો અત્યારે આ રોગચાળાની સિઝનમાં એનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ પણ હડતાલને લીધે અટકી પડ્યું છે. સ્વાઇન ફ્લુનો રોગચાળો જે માથા પર છે તેનું સર્વેલન્સ તેમજ આઈસી કામગીરી અટકેલ છે. નોર્મલ ઓપીડીનો તો અમે લોકો સંભાળી લઈએ છીએ, ખાસ રસીકરણ અને ફિલ્ડ વર્કમાં આ લોકોના લીધે તકલીફ પડે છે હડતાલના કારણે. આ હડતાલ બાબતની વાત રજૂઆત સરકારશ્રી પાસે પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં વાટાઘાટો થશે અને એનો જે નિવેડો આવી જશે એવું અમે આશા રાખીએ છીએ. અને જે કંઈ પેન્ડિંગ કામ રહ્યું છે રસીકરણનું એ ટૂંક સમયમાં અમે લોકો પૂરું કરી દઈશું. રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે અને આજે 11મા દિવસે પણ તેમની હડતાલ યથાવત છે. ટીવી સ્ક્રીન પર આપ બે તસવીર જોઈ રહ્યા છો, જેમાં રાજકોટ અને જામનગરના દ્રશ્યો છે. રાજકોટમાં 600થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તો આ તરફ જામનગરમાં પણ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની માંગ આજે પણ યથાવત છે અને સત્યનારાયણ અને ભગવાનની કથા યોજી કર્મચારીઓ સરકારને સદબુદ્ધિ અર્પે તે દિશામાં માંગ ઉઠાવતા નજરે ચડ્યા છે. રાજ્યમાં છેલ્લા 11 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે, જેને લઈને દર્દીઓની હાલત કફોડી બની છે. અન્ય જિલ્લાની સાથે ખેડા, કચ્છ અને પાટણમાં પણ આરોગ્ય કર્મીઓમાં રોષ છે. ત્યારે ખેડામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની મુલાકાત લીધી. કર્મચારીઓએ ભરતસિંહ સોલંકીને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી તો કચ્છમાં હડતાલની વધુ અસર જોવા મળી. અહીં છેલ્લા 11 દિવસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આરોગ્ય કેન્દ્રમાં હાલ તમામ કામ ઠપ છે તો આ તરફ પાટણમાં કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો. મહિલા કર્મચારીઓએ હાથમાં મહેંદી મુકાવી વિરોધ પ્રદર્શિત કર્યું અને પડતર પ્રશ્નોનું તાત્કાલિક ઉકેલ આવે તે માટે માંગણી કરી. આરોગ્ય કર્મીઓનો વિરોધ સરકાર સામે છે, પરંતુ હાલ તો આ વિરોધમાં ગરીબ દર્દી પીસાઈ રહ્યો છે. ત્યારે દર્દીઓ ઈચ્છી રહ્યા છે કે આરોગ્ય કર્મચારીઓની હડતાલનો જલ્દી અંત આવે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.